ओके गर्ल्स एंड बॉयज, पहला चैप्टर ना एमसीक्यू आपणे જોવાના છે આજે. હવે એની અંદર પહેલો એમસીક્યુ એ બી સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. ભાઈ મૂડીનું પ્રમાણ આપ્યું છે, ધ્યાન રાખજો. મૂડીનું પ્રમાણ 3:2:1 છે અને વહેંચણી પાત્ર નફો 66,000 રૂપિયા છે, 66,000. તો સીને પેઢીમાંથી કેટલો નફો મળે? એ બી અને સી ત્રણ ભાગીદાર છે, તો એમાં સીને કેટલા રૂપિયા મળશે એ ક્વેશ્ચન પૂછ્યો છે. હવે એ લોકોએ 4 ઓપ્શન આપ્યા છે એમસીક્યુ, કોણ બનેગા કરોડપતિ. પહેલું ઓપ્શન 11,000 આપ્યું છે, બી 22,000 આપ્યું છે, સી 33,000 આપ્યું છે અને ડી 66,000 આપ્યું છે. આ એમસીક્યુ પાછું બોર્ડમાં પૂછાયેલું છે માર્ચ 2018માં. હવે ઘણા સ્ટુડન્ટ અહીંયા ભૂલો કરી નાખે, એટલા ઉતાવળિયા હોય. પહેલાં તો આન્સર તમે નક્કી કરો, આન્સર હું કરાવું પણ પહેલાં તમે નક્કી કરો. ભાઈ પેઢીનો કુલ નફો આપ્યો છે 66,000 અને મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2:1, તો સીના હિસ્સામાં કેટલા રૂપિયા આવે? તમે નક્કી કરી દીધું હશે. હવે રાઈટ આન્સર, તો રાઈટ આન્સર આવશે 22,000 રૂપિયા. કઈ રીતે? તો બેટા આ 3:2:1 એ તો મૂડીનું પ્રમાણ છે, નફો નુકસાન મૂડીના પ્રમાણમાં ન વેચાય. નફો નુકસાન નફા નુકસાન ફાળવણી પ્રમાણમાં વેચાય આપણા એમસીક્યુમાં. ફાળવણી પ્રમાણ તો આપ્યું જ નથી. જો નફા નુકસાન ફાળવણી પ્રમાણ કરારપત્રમાં ન આપ્યું હોય તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચાય. તો આ નફો નુકસાન આપણે સરખે હિસ્સે વહેંચીશું. તો 66,000 રૂપિયા 3 ભાગીદાર, તો દરેકને હિસ્સે 22,000 રૂપિયા આવે. તો આ પહેલા એમસીક્યુનો આન્સર બી આન્સર આવશે 22,000 રૂપિયા. સેકન્ડ એમસીક્યુ, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? આ એમસીક્યુ જુલાઈ 2018ની સાલમાં પૂછાયું હતું. એના 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ 6%, ઓપ્શન બી 9%, ઓપ્શન સી 12% અને ઓપ્શન ડી કાંઈ નહીં. બેટા ગઈકાલે પરમ દિવસે જ આપણે લાસ્ટ લેક્ચર્સમાં ભણ્યા હતા, જો ભાગીદારી કરારપત્ર ન બનાવ્યું હોય તો મૂડી પર વ્યાજ ગણવામાં આવશે નહીં. એટલે આપણો સાચો આન્સર થશે આની અંદર કાંઈ ચૂકવવાનું નહીં. દેટ ઇઝ ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ગેટ ઇટ? નેક્સ્ટ એમસીક્યુ થર્ડ, ભાગીદારોની મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? ભાગીદારોની મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? તો જ્યારે ધંધાના ભાગીદારો ધંધામાં પૈસા રોકે છે, મૂડી લાવે છે, તો મૂડી પર આપણે વ્યાજ ચૂકવવું પડે. પેઢી વ્યાજ ચૂકવે એ પેઢી માટે ખર્ચ કહેવાય. અંદર 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ ખર્ચ, ઓપ્શન બી દેવું, ઓપ્શન સી આવક અને ડી નુકસાન.
तो आमांथी राइट आंसर थशे ऑप्शन ए खर्च। नेक्स्ट एमसीक्यू फोर्थ, भागीदारों की मूड़ी पर व्याज ए भागीदार माटे शुं छे? अत्यारे मूड़ी व्याज आपणे त्रीजा में समझ्या, धंधा ना मालिक अथवा धंधा ना भागीदार धंधा में रोकड़ माल मिलकत जे पण लावे छे मूड़ी छे, ए मूड़ी पर पेढ़ी व्याज चूकवे, पेढ़ी माटे खर्च छे, पण भागीदार ना खिस्सामां तो पैसा जशे, तो भागीदार माटे शुं थयुं बेटा? आवक। एनीवे चार ऑप्शन शुं आप्या छे? ए खर्च, बी देव, सी आवक, डी नुकसान। तो राइट आंसर सी थशे। पांचमू एमसीक्यू, भागीदारोना चालू खातानी उधार बाकीनू व्याज भागीदार माटे शू कहेवाय? भागीदारना चालू खातानी उधार बाकी, बेटा चालू मूड़ी खातू एनी उधार बाकी एनो मतलब शू? तो चालू मूड़ी खातानी उधार बाकी एटले भागीदारे धंधा में जेटला पैसा होय ने एना करता वधारना उपाड़ी लीधा, तो भागीदारे ज्यारे वधारना उपाड़ी लीधा होय तो पेढ़ी एनी माटे व्याज वसूल करशे। तो चालू मूड़ी खातानी उधार बाकीनू व्याज ए पेढ़ी वसूल करे तो ये फाळवणी खातामां जमा थाय, तो पेढ़ी माटे आवक छे, भागीदार माटे खर्च छे। तो अहींया आपणने भागीदार माटे शुं छे ए पूछ्युं छे, तो भागीदार माटे खर्च गणाशे। अंदर चार ऑप्शन आप्या छे, ए खर्च, बी देव, सी आवक, डी नुकसान। तो ऑप्शन ए खर्च ए राइट आंसर बनशे। नेक्स्ट एमसीक्यू छठू, तमे पण इन्वॉल्वमेंट लेजो, तमे आंसर डिसाइड करजो, हूँ पहला ऑप्शन कही दईश, माइंड में थिंकिंग कर देजो अने राइट आंसर हूँ तमने कहूँ। भागीदारना चालू खातानी उधार बाकीनू व्याज पेढ़ी माटे शू गणाय? अत्यारे ज आपणे समझ्या, चालू मूड़ी खातानी उधार बाकी एनी व्याज पेढ़ी माटे शू गणाय? ऑप्शन ए आप्युं छे खर्च, ऑप्शन बी आप्युं छे देव, ऑप्शन सी आप्युं छे आवक, અને ઓપ્શન ડી આપ્યું છે નુકસાન। હવે ચાલુ ખાતાની ઉધાર બાકી એનો મતલબ ભાગીદારે ધંધામાંથી વધારાના પૈસા ઉપાડી લીધા, એના પેઢીમાં પૈસા જમા નથી પણ ઉધાર છે, વધારાના લઈ લીધા છે, તો પેઢી એની પાસે વ્યાજ વસૂલ કરે, તો પેઢી માટે એ આવક કહેવાય। તો રાઈટ આન્સર ઓપ્શન સી આવક થશે। સાતમું એમસીક્યુ, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? ચાલુ મૂડી જમા છે એનો મતલબ ભાગીદારના પૈસા પેઢીમાં જમા છે, પેઢીમાં છે, તો પેઢી એને વ્યાજ ચૂકવશે, પેઢી જ્યારે વ્યાજ ચૂકવે તો એ પેઢી માટે ખર્ચ કહેવાય। તો સાતમું એમસીક્યુ છે એની અંદર ઓપ્શન આપ્યા છે, એ ખર્ચ, બી દેવ, સી આવક અને ડી નુકસાન। તો જ્યારે આપણે ચાલુ મૂડી પર વ્યાજ ચૂકવી રહ્યા છે ભાગીદારને, તો ભાગીદાર માટે આવક છે પણ પેઢી માટે ખર્ચ, એટલે રાઈટ આન્સર આવશે એ ખર્ચ। આઠમું એમસીક્યુ, ભાગીદારોના ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદારોના ઉપાડ પર વ્યાજ એ ભાગીદારો માટે શું છે? ઓપ્શન એ ખર્ચ, બી દેવ, સી આવક, ડી નુકસાન। જ્યારે ધંધાનો માલિક અથવા ધંધાનો ભાગીદાર અંગત વપરાશ માટે પેઢીમાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એને ઉપાડ કહેવાય। જ્યારે ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો મફતમાં પૈસા ઉપાડવા દેવાના નહીં, પેઢી એની પાસે વ્યાજ વસૂલ કરશે। તો પેઢી માટે એ વ્યાજ જે વસૂલ કરે છે એ પેઢી માટે આવક છે પણ ભાગીદાર માટે ખર્ચ છે। અને આપણાને પૂછ્યું છે શું? ભાગીદારોના ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદાર માટે ખર્ચ છે, એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, ખર્ચ। નવમું એમસીક્યુ, ભાગીદારોના ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? તો ભાગીદારી પેઢી માટે ઓફકોર્સ આવક છે। એની અંદર ચાર ઓપ્શન, ખર્ચ, બી દેવ, સી આવક, ડી નુકસાન। તો સી આન્સર આવશે આવક। દસમું એમસીક્યુ, ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટે કેટલી પદ્ધતિ જોવા મળે? ભાઈ મૂડી ખાતાની કેટલી પદ્ધતિ હોઈ શકે? ઓપ્શન એ
एक पद्धति, ऑप्शन बी बे पद्धति, ऑप्शन सी त्रण, ऑप्शन डी चार। तो बेटा मूड़ी खाता की पद्धति आपणे भणेला छे, मूड़ी खाता की बे पद्धति होय स्थिर अने अस्थिर, एटले बे पद्धति मतलब ऑप्शन बी इज द राइट आंसर। 11મો एमसीक्यू, भागीदारोना मूड़ी खाता स्थिर होय त्यारे भागीदारोने आपवानो पगार कया खाते जमा थाय। भागीदारोना मूड़ी खाता स्थिर होय त्यारे भागीदारोने आपवानो पगार कया खाते जमा थाय? ऑप्शन ए मूड़ी खाते, ऑप्शन बी नफा नुकसान खाते, ऑप्शन सी नफा नुकसान फाळवणी खाते અને ઓપ્શન ડી ચાલુ ખાતે। તો ગર્લ્સ અને બોયઝ મેં તમને એવું શીખવાડેલું છે, જ્યારે સ્થિર મૂડી પદ્ધતિ હોય તો દરેક હવાલાની અસર ચાલુ ખાતામાં જ આવે, તો જ્યારે ભાગીદારને પગાર ચૂકવવાનો હોય તો એની અસર ચાલુ મૂડી ખાતે જમા થાય, જમા કરવાનું છે પાછું। એટલે જમા ક્યાં થાય? ચાલુ મૂડી ખાતામાં, અને ઉધાર ક્યાં થાય? ફાળવણીમાં, ફાળવણીમાં ઉધાર થશે, મૂડી ખાતે ચાલુ મૂડી ખાતે જમા થશે। તો આપણો રાઈટ આન્સર ડી આવશે, ऑप्शन डी डाया भाई चालू खाते। 12મું एमसीक्यू, स्थिर मूड़ी खाता की पद्धति में मूड़ी वधघट अंगेना हवाला की असर कया खाते आपवामां आवशे? आई रिपीट अगेन, स्थिर मूड़ी पद्धति में मूड़ी वधघट अंगेनी असर कया खाते आपवामां आवशे? ऑप्शन ए चालू खाते, ऑप्शन बी स्थिर मूड़ी खाते, ऑप्शन सी नफा नुकसान खाते, अने ऑप्शन डी नफा नुकसान फाळवणी खाते। तो राइट आंसर आवे स्थिर मूड़ी खाते। आपणे भणेला छे स्थिर मूड़ी पद्धति अने अस्थिर मूड़ी पद्धति। तो स्थिर मूड़ी पद्धति अंदर बे खाता खोलवाना, स्थिर अने चालू मूड़ी खातु। स्थिर मूड़ी खाता में शू नोधाय? भागीदारों की स्थिर मूड़ी अने कायमी धोरणे लावामां आवेल वधारानी मूड़ी। तो जे मूड़ी में वधघट थाय ए आपणे स्थिर मूड़ी खाते असर आपवानी। तो 12મા एमसीक्यू नी अंदर आंसर आवशे बी स्थिर मूड़ी खाते। नेक्स्ट एमसीक्यू 13મું, जो स्थिर मूड़ी खाता की पद्धति होय, जो स्थिर मूड़ी खाता की पद्धति हो तो उपाड़ खातु बंद करी वर्षना अंते क्या लई जवामा आवे? ऑप्शन ए मूड़ी खाते, ऑप्शन बी चालू खाते, ऑप्शन सी नफा नुकसान खाते, ऑप्शन डी नफा नुकसान फाळवणी खाते। तो જ્યારે સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો ઉપાડ એ ક્યાં નોંધવાનું? તો જો સ્થિર મૂડીની પદ્ધતિમાં બે મૂડી ખાતા ખોલવાના હોય, સ્થિર મૂડી ખાતું અને ચાલુ મૂડી ખાતું, સ્થિર મૂડી ખાતામાં તો માત્ર ભાગીદારોની સ્થિર મૂડી અને કાયમી ધોરણે લાવવામાં આવતી વધારાની મૂડી જ નોંધાય, બાકી બધા હવાલાની અસર ચાલુ મૂડીમાં આવે। તો નેચરલ જે ઉપાડ ખાતું બંધ કરીને એ પણ ક્યાં જાય? ચાલુ મૂડીમાં। તો આન્સર આવશે બી ચાલુ મૂડી ખાતે। नेक्स्ट एमसीक्यू 14 नंबर नो एमसीक्यू, कई मूड़ी पद्धति में मूड़ी रकम बदलाती होवाथी मूड़ी व्याज दर वर्षे बदलातू रहे? मूड़ी रकम दर वर्षे बदलाती होवाथी मूड़ी व्याज पण बदलातू रहे छे? ऑप्शन ए अस्थिर मूड़ी पद्धति, ऑप्शन बी स्थिर मूड़ी खातानी पद्धति, ऑप्शन सी चालू खातानी पद्धति, अने ऑप्शन डी आपेल पैकी एक पण नहीं। एटले ऊपर जो ऑप्शन आप्या छे एमांथी कशुंय नहीं, तो कई पद्धति में मूड़ीनुं व्याज बदलाय? तो अस्थिर मूड़ी पद्धति में। केम? तो के अस्थिर मूड़ी पद्धति होय एमां मूड़ी पण दर वखते केवी रहे? वधघट थाय, प्लस माइनस थाय, वधे घटे, अस्थिर रहे,
तो नेचरल जेनु व्याज पण केवू रहे वध घटतू रहे अस्थिर रहे। तो आनी अंदर ऑप्शन ए आंसर इज द राइट आंसर। 15मो एमसीक्यू, हंगामी मूड़ी प्रथा में भागीदार भागनो नफो कई बाजू लखाय? हंगामी मूड़ी प्रथा में भागीदार नफो कई बाजू लखाय? ऑप्शन ए मूड़ी खाते उधार, ऑप्शन बी मूड़ी खाते जमा, ऑप्शन सी चालू खाते उधार और ऑप्शन डी चालू खाते जमा। तो अहीं भागीदार नफो है અને હંગામી મૂડી પ્રથા છે, હંગામી મૂડી પ્રથા એટલે ચાલુ મૂડી, તો એની અંદર જે પણ નફો થયો હોય એ નફો આપણે મૂડી ખાતે જમા કરવો પડે, તો મૂડી ખાતામાં જમા થશે। કેમ? તો કે હંગામી મૂડી પ્રથા એટલે અસ્થિર મૂડી પ્રથા, અસ્થિર મૂડી પ્રથા, અસ્થિર મૂડી પદ્ધતિ, અસ્થિર મૂડી પદ્ધતિમાં એક જ મૂડી ખાતું ખોલાય, ભાગીદારોનું મૂડી ખાતું, એટલે મૂડી ખાતે જમા થઈ જાય। નેક્સ્ટ 16મું એમસીક્યુ, કયું ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે? એ ઓપ્શન વેપાર, બી મૂડી ખાતું, સી નફા નુકસાન ફાળવણી ખાતું અને ડી ચાલુ ખાતું। તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની શોર્ટ નોટ ભણ્યા એ દિવસે કીધેલું કે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે। તો તમારો રાઈટ આન્સર આવશે સી, નફા નુકસાન ફાળવણી ખાતું। નેક્સ્ટ ઓપ્શન, સોરી નેક્સ્ટ MCQ 17, વહેંચણી પાત્ર નફો એટલે કયા ખાતાની કઈ બાકી? વહેંચણી પાત્ર નફો કયા ખાતાની કઈ બાકી? તો વિચારો વહેંચણી પાત્ર નફો કઈ મળે, કયા ખાતામાં મળે? વેપારમાં મળે, નફા નુકસાનમાં મળે કે ફાળવણીમાં મળે? ફાળવણીમાં। તો એનો નફો છે વહેંચણી પાત્ર નફો, તો એ કયા ખાતાની કઈ બાકી હોય? તો વહેંચણી પાત્ર નફો એનો મતલબ ઉધાર બાજુ તફાવત, અને કોઈપણ ખાતાની ઉધાર બાજુ તફાવત એટલે જમા બાકી, તો જમા બાકી આન્સર આવે। એની વે ઓપ્શન જુઓ, એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, ઓપ્શન બી નફા નુકસાન ખાતાની જમા બાકી, ઓપ્શન સી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી અને ડી ઓપ્શન નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી। તો કયું ઓપ્શન સાચું હોય? તો કે ઓપ્શન ડી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી, એને વહેંચણી પાત્ર નફો કહેવાશે। ફાળવણી ખાતાની જમા બાકી એટલે ઉધાર બાજુ તફાવત, એને આપણે નફો કહીશું। નેક્સ્ટ MCQ 18મું, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ખાલી જગ્યા, એવું MCQ છે। નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ખાલી જગ્યા, એમાં ઓપ્શન આપ્યા છે એ કાચો નફો, બી કાચી ખોટ, સી વહેંચણી પાત્ર નફો અને ડી વહેંચણી પાત્ર ખોટ। હવે ફાળવણી ખાતાની ઉધાર બાકી એનો મતલબ કઈ બાજુ તફાવત? તો કે ઉધાર બાકી એટલે જમા બાજુ તફાવત, ફાળવણી ખાતાની જમા બાજુ તફાવત આવે એટલે કે ઉધાર બાકી, તો એને આપણે કહીશું વહેંચણી પાત્ર ખોટ, એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર। નેક્સ્ટ MCQ 19 નંબરનું, જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન કરી હોય, ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા નથી કરી, ગઈકાલે જ ભણ્યા છે આપણે, કરારપત્ર ન બનાવ્યું હોય અથવા સ્પષ્ટતા ન કરી હોય, તો પેઢીએ ભાગીદારને ધીરેલ લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? પેઢીએ ભાગીદારને ધીરેલ લોન પર, બેટા આપણે જે ભણ્યા છે ને 6% વ્યાજ, એ તો ભાગીદારે પેઢીને ધીરેલ લોન પર છે, આ તો પેઢીએ ભાગીદારને લોન ધીરી છે અને સ્પષ્ટતા ન કરી હોય તો વ્યાજ ગણાય નહીં। ઓપ્શન એ આપ્યું છે 6%, ઓપ્શન બી આપ્યું છે 9%, ઓપ્શન સી 12% અને ઓપ્શન ડી વ્યાજ ગણાશે નહીં। તો રાઈટ આન્સર આવે ઓપ્શન ડી, વ્યાજ ગણાશે નહીં। કેમ? કારણ કે અહીંયા લોન ભાગીદારે પેઢીને નહીં પણ પેઢીએ ભાગીદારને આપેલ છે। 6% નિયમ તો ક્યાં લાગુ પડે? જ્યાં ભાગીદારે પેઢીને લોન આપી હોય તો 6% વ્યાજ હોય। નેક્સ્ટ MCQ 20મું, ભાગીદારે પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ?
હવે ભાગીદારે પેઢીને લોન આપી છે તો કેટલા ટકા વ્યાજ ગણાય? ઓપ્શન એ 6%, ઓપ્શન બી 8.5, સી 9.5 અને ડી 10%. તો કેટલું વ્યાજ ગણાય? તો ઓપ્શન એ 6% વ્યાજ ગણાશે. નેક્સ્ટ એમસીક્યુ ઇક્વેશન. જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો ચાલુ ખાતાની જમા બાકી પર કેટલા ટકા લેખે વ્યાજ ગણાય? ચાલુ ખાતાની જમા બાકી પર એટલે મૂડી પર વ્યાજ. ઓપ્શન એ 5%, ઓપ્શન બી 6%, સી બેંક દરે અને ડી વ્યાજ ગણાય નહીં. ભાઈ કરારપત્રમાં ઉલ્લેખ ના હોય તો મૂડી કે ઉપાડ પર વ્યાજ ગણવાનું નથી, ભાગીદારને પગાર કે કમિશન આપવાનું નથી, અને ભાગીદારે પેઢીને લોન દીધી હોય તો 6% વ્યાજ. આ તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ છે પણ મૂડી પર વ્યાજ ગણવાનું નહીં. એટલે આપણો ઓપ્શન આવશે ડી, વ્યાજ ગણાશે નહીં. નેક્સ્ટ એમસીક્યુ 22. જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય, જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો સક્રિય ભાગીદારને નફા પર કેટલા ટકા કમિશન મળે? ઓપ્શન એ 5%, બી 6%, સી 10% અને ડી કમિશન મળશે નહીં. ભાઈ કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારને પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું મળશે નહીં. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, કમિશન મળશે નહીં. નેક્સ્ટ એમસીક્યુ. ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ ન હોય અને ભાગીદારો વચ્ચે નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? એટલે ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ ન હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? ઓપ્શન એ મૂડીના પ્રમાણમાં, ઓપ્શન બી ઉપાડના પ્રમાણમાં, ઓપ્શન સી સરખા હિસ્સે, ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ પણ ઓપ્શન નહીં, ઉપરમાંથી કોઈ આન્સર નહીં. તો કયો આન્સર રાઈટ છે? તો કે જ્યારે નફા નુકસાન એના વિશે કોઈ કરાર જ ન બન્યો હોય તો નફો નુકસાન ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચાય. એટલે સી આન્સર ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી 24. ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી પર વ્યાજ ગણતા, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી પર વ્યાજ ગણતા શું થાય? ઓપ્શન એ મૂડી વધે, બી મૂડી ઘટે, સી મૂડી યથાવત રહે અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો નેચરલ છે, મૂડી ખાતાની જમા બાકી છે અને આપણે વ્યાજ જમા બાકી પર આપવાનું હોય તો ભાગીદારને વ્યાજ ચૂકવીએ છીએ તો એની મૂડી વધશે. તો તમારો આન્સર આવે એ, મૂડી વધશે. નેક્સ્ટ 25. એમસીક્યુ. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી છે? ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી છે? એ મર્યાદિત, બી અમર્યાદિત, સી મૂડી જેટલી મર્યાદિત, ડી બાંયધરી પૂરતી. તો બેટા ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય એટલે અમર્યાદિત એ આન્સર આવશે. નેક્સ્ટ એમસીક્યુ. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 50, ઓપ્શન ડી 100. તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય બેટા? 2. નેક્સ્ટ એમસીક્યુ. ભાગીદારીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય? ઓપ્શન એ 7, ઓપ્શન બી 50, ઓપ્શન સી 100 અને ઓપ્શન ડી 20. તો રાઈટ આન્સર આવશે 50. વધુમાં વધુ 50 ભાગીદારો હોય. ધેટ્સ ઓલ. તો આટલા એમસીક્યુ આપણે ધ્યાનમાં રાખવાના છે. આઈ રિક્વેસ્ટ ટુ સ્ટુડન્ટ્સ, આ બધા એમસીક્યુ તમે નોટબુકમાં વ્યવસ્થિતપણે લખી લેજો. નેક્સ્ટ ટાઈમ એમસીક્યુનો ટેસ્ટ પણ લેવામાં આવશે. જય શ્રી કૃષ્ણ.